હેલો સ્ટુડન્ટ્સ, હું છું નિશાંત ગતિરા અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 5 સમાંતર શ્રેણી. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે શીખીશું સ્વાધ્યાય 5.2નો દાખલા નંબર 8. બરાબર, શું કરવાનું છે? તો એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. બહુ ઇઝી છે. અગાઉ આપણે સમ શીખ્યા, સેમ એ જ રીતે આ સમ પણ થશે. તો જુઓ, કોઈ પણ પદ શોધવાનું હોય તો હવે તમને ખ્યાલ છે એ અને ડી જોઈએ. એ અને ડી અહીં નથી આપેલા, તો સૌ પ્રથમ આપણે એ અને ડી શોધશું. એ એટલે પ્રથમ પદ, ડી એટલે સામાન્ય તફાવત. આપણી પાસે કઈ ડેટા અવેલેબલ છે? તો ત્રીજું પદ 12, એટલે કે A312 છે, અને છેલ્લું પદ 106. છેલ્લું પદ એટલે કયું? આ શ્રેણીમાં 50 પદ છે, એટલે કે 50મું પદ 106. તો સૌ પ્રથમ આ બંને વસ્તુ આપણે લખીએ. ત્રીજું પદ એટલે A3 = 12 અને A50 = 106. હવે A3નો સૂત્ર લખીએ. A3 = A+2D. આમાં વેલ્યુ પુટ કરીએ. A3ની કિંમત છે 12, એ નથી ખબર અને ડી પણ નથી ખબર. આ સમીકરણને નામ આપો સમીકરણ 1. એવી જ રીતે A50નો સૂત્ર, A50 = A+49D. જે પદ હોય એમાંથી એક ઘટાડી અને ડી સાથે ગુણાકાર કરી નાખવાનો. A50 છે એટલે A+49D. A50ની કિંમત છે 106, એ નથી ખબર અને ડી પણ નથી ખબર. તો આ જે સમીકરણ મળ્યો એને આપણે નામ આપીએ સમીકરણ 2. બંને સમીકરણ ફરીથી લખીએ. હવે શું કરશું? હવે આપણે કરશું લોપની રીત. જુઓ, લોપની રીત માટે આ એ બંને કટ થઈ જશે, પણ બંનેની સમાન નિશાની છે તો લોપ થઈ શકે નહીં. લોપ કરવું જ હોય તો આપણે બીજા સમીકરણમાં બધા પદની નિશાની બદલી નાખવાની. 106 માઇનસ થશે, એ પણ માઇનસ અને 49 ડી પણ માઇનસ. પ્લસ એ માઇનસ એ કટ થઈ ગયા. 12 માઇનસ 106 એટલે -94. 2 માઇનસ 49 તો -47 ડી. બંને જગ્યાએથી માઇનસની સાઇન દૂર થાય એટલે બંને પ્લસ થઈ જશે. ડીને બનાવો કરતાં 47 જશે છેદમાં, અને 47 × 94 એટલે કે ડીની કિંમત મળી આપણને 2. ડી મળી ગયું. હવે આપણે શોધશું એ. તો ડીની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દેશું. ડીની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 લખીએ. 12 = A+2D. 12 ના 12 એ શોધવાનું છે, 2 ના 2 અને ડીની કિંમત મળી 2. 2 × 2 = 4. 4ને આપણે આગળ લઈ લઈએ, સ્થાન બદલે તો નિશાની બદલે +4 માઇનસ થઈ જશે. 12માંથી 4 જાય એટલે 8. તો એ અને ડી બંને આપણે શોધી લીધા. હવે જે શોધવાનું છે એ આપણે જોઈ લઈએ. શું શોધવાનું છે? 29મું પદ શોધો. બહુ ઇઝી. 29મું પદનું સૂત્ર A+28D. A+28D. એની કિંમત મળી છે 8, 28 અને ડીની કિંમત મળી છે 2. 8 + 28 = 56 અને 56 + 8 એટલે 64. તો 29મું પદ આપણું થશે 64. તો કેટલો ઇઝી સમ હતો? તમને મેં શરૂઆતમાં કીધું હતું કે દાખલા નંબર 4ના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે દાખલા નંબર 4 જો સારી રીતે કરશો તો બધા જ સમ તમને આવડી જશે. તો બધા સમ એક જેવા જ છે, માત્ર પ્રેક્ટિસની જરૂર છે. 2-3 સમ જાતે કરો તો આખો ચેપ્ટર આવડી જશે. નેક્સ્ટ સમ નેક્સ્ટ પાર્ટમાં.